સુરતમાં ગુનેગારો બેખોફ બન્યા છે. દિવસે ને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતથી આજે ફરી એક હત્યાની ઘટના સામે આવતા પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. સુરતમાં એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. શુક્રવારે મધરાત્રે યુવકની બિનવારસી હાલતમાં લાશ મળી આવી હતી. એક અઠવાડિયા અગાઉ જ મૃતક કાદીર પોતાના પિતરાઈ ભાઈને ત્યાં રોજગારી માટે સુરત આવ્યો હતો. કાદીર મૂળ યુપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે કામ પર જવા માટે બપોર બાદ નીકળ્યો, ઘરે પરત ન ફર્યો અને તેની લાશ મળી આવી. આ મુદ્દે પોલીસે તેના પરિવારને જાણ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર યુવકની બોડી પર જાંઘ અને પીઠના ભાગે ઈજાના 7-8 નિશાન મળી આવ્યા હતા. યુવક પર કોઈએ ચપ્પુ વડે હુમલો કર્યો હશે. લોહી વહેવાથી મોત નીપજ્યું. પોલીસ હાલમાં હત્યાનું કારણ શોધવાની કોશિશ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે સુરતના સચિન વિસ્તારની પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી ગુનેગારોની શોધવા ચક્રો ગતિમાન કરી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં માત્ર 3 દિવસમાં 5મી હત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં ગુનેગારોને પોલીસનો કોઈ જ ભય ન રહેતા પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સુરતના જેટલો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે તેની સાથે ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે.